નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપી પંજાબમાં વિવિધ ખેડૂત સંગઠનોએ દિલ્હી ચાલુ માર્ચનું આહવાન કર્યું છે અને ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચે તેવી શક્યતા છે અને જેને ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે તેઓએ રાજધાનીના રેલવે સ્ટેશનો અને ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ પર સુરક્ષા વધારી છે તેમજ આવતા જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે ખેડૂતોના વિરોધનું નેતૃત્વ બે ખેડૂત સંગઠનો કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીય દ્વારા કરવામાં આવી રહી છે ત્રણ માર્ચે બંને સંગઠનોએ દેશભરના ખેડૂતોને બુધવારે મોટી સંખ્યામાં દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી દિલ્હી આવવા માટે તેઓએ ટ્રેન અને બસનો સહારો લેવો જોઈએ प्रस्तावित विरोध के कारण दिल्ली पुलिस टिकरी सरहदों पर सुरक्षा राजधानी तमाम मेट्रो स्टेशन पर, पर नजर किसान दिल्ली मार्च शुरू करेंगे तो हमने छह से शुरू करने की बात की गई थी अब दूर दूर है कोई कहे भी आज ही दिल्ली पहुंच जाएंगे ये संभव नहीं है तो एक तो ये चलेंगे अब सरकार चलने देगी नहीं चलने देगी कोई पैदल होगा तो उसका तो मालूम नहीं कितने दिन लगेंगे आते आते आ, रेल को भी अगर जहाँ से भी आए रेल से मध्य प्रदेश से आए तो भी आज नहीं पहुंच सकते महत्वपूर्ण समाचार करीशू तनाव जिस समाचार हाल में सामने आ ખેડૂતોના દિલ્હી પહોંચવાના આહવાનથી ગુજરાતમાં આઈબી એલર્ટ પર છે મહત્વની વાત છે કે ગુજરાતની અંદરથી કયા કયા ખેડૂતો દિલ્હી પહોંચવાના છે તેને લઈને આઈબીનું એલર્ટ ગુજરાતમાં કયા ખેડૂત સંગઠન દિલ્હી ગયા છે અથવા તો જવાના છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક છે સતર્ક થઈ ગયું છે આઈબી ગુજરાતની અંદર ગત દિવસોમાં અનેક ખેડૂત આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી જે તે સમયે આ ખેડૂત આંદોલન હતું ત્યારે હજુ ચૂંટણી પહેલા ગુજરાતમાં ખેડૂત આંદોલન ન થાય તે માટે સરકારની પણ બાજ નજર છે ખેડૂતોના દિલ્હી પહોંચવાના આહવાનથી ગુજરાતની અંદર છે મહત્વની વાત એ છે કે સંગઠન જે દિલ્હી છે આ ખેડૂતનું સંગઠન છે તેમાં દિલ્હીમાં કયા કયા ખેડૂતો ગયા છે કયા ખેડૂત આગેવાનો છે કે જે પહોંચ્યા છે કે પછી પહોંચવાના છે દિલ્હી કુચનું આહવાન છે ખેડૂતોનું આખરે ગુજરાતની અંદરની શું સ્થિતિ છે ગુજરાતથી કયા ખેડૂતો જવાના છે શું છે તેને લઈને આઈબી પણ એલર્ટ છે ત્યારે આ જ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોથી સહયોગી કામેશ જોડાયા છે અને ખેડૂત આગેવાન જે કે પટેલ આપણી સાથે જોડાયા ગયા છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં સૌથી પહેલા કામેશ આપની પાસે આવવા માંગુ છું જેતે સમયથી જારથી ખેડૂત આંદોલનની શરૂઆત થઈ ત્યારથી જીએસટીવી સતત તમામ અપડેટ દર્શકો સુધી પહોંચાડતું આવ્યું છે ચાહે તે ત્યાંના બોર્ડરની સ્થિતિ હોય ચાહે તે ગુજરાતની અંદર જ્યારે ભારત બંધનું એલાન હતું તો ગુજરાતની અંદર બંધની સ્થિતિનું નિર્માણ હોય અત્યારની સૌથી મહત્વની અપડેટ એ છે કે દિલ્હી કૂચ કરી રહેલા એ ખેડૂતો જે ગુજરાતના છે તેના ઉપર આઈબીની નજર છે શું વિગતો આપની પાસે બિલકુલ બાનસી આપને જણાવી દઉં કે આ વખતની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટો પડકાર જો હોય સરકાર સામે તો તે છે ખેડૂત આંદોલન શા માટે કારણ કે વીસ વીસ દિવસના વાણા વાઈ ગયા છતાં પણ તેનો સમાધાનકારી જે ઉકેલ આવવો જોઈએ તે ઉકેલ આવ્યો નથી અને જેને લઈને આજની વાત કરવામાં આવે તો આજે પંજાબ હરિયાણા બોર્ડર પરથી ફરીથી ખેડૂતોએ આહવાન કર્યું છે અને તેઓ દિલ્હી કૂચ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે આ વખતની જે એક્સ્ટ્રન સ્ટ્રેટેજીની જો વાત કરવામાં આવે તો ખેડૂતો જે છે તેઓ ક્યાંક પગપાળા બસ દ્વારા અને ટ્રેન દ્વારા દિલ્હી પહોંચવા પ્રયાસ કરશે અને ત્યાં આગળ જઈ અને તેમના કાર્યક્રમને આગળ વધારશે આ તમામ લઈને એક બાજુ દિલ્હીની જે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો દિલ્હીમાં વહેલી સવારથી જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને બોર્ડર પાસેના જે પણ રસ્તા જે છે ત્યાં આગળ અવૈધ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે ક્યાંય અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તાત્કાલિક પગલાં લેવા માટે પોલીસ પ્રશાસનને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે દિલ્હીમાં એક અહેવાલ મુજબ કલમ એકસો ને ચુમ્માલીસ પણ લાગુ કરી દેવામાં આવી છે અને અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ વખતે આજની વાત કરી રહ્યા છે તેમાં ખેડૂતો જે છે ખેડૂતો પોતાની જે પડતર માંગો છે એમએસપી માટેને જે પણ એમના મહત્વપૂર્ણ મુદ્દા છે તેને લઈને પાંચ પાંચ બેઠકો યોજાઈ ગઈ છતાં પણ હજી સુધી ઉકેલ મળ્યો નથી ને તેને લઈને હવે સરકાર સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ગુજરાતની વાત કરવામાં આવે તો આજે કિસાન સંગઠન જે છે જે ખેડૂતો જે આંદોલન ખાસ કરીને પંજાબ હરિયાણા બોર્ડર ઉપર કરી રહ્યા છે તેમને માત્ર દિલ્હી પંજાબ કે હરિયાણા સમગ્ર દેશના અલગ અલગ કિસાન મજદૂર સંગઠનો છે તેનું સમર્થન મળી રહ્યું છે વાત કરીએ હવે ગુજરાતની તો ગુજરાતમાં પણ અગાઉ જ્યારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ખેડૂત આંદોલનની જે આ ચળવળ છે તે આગળ વધી હતી ત્યારે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ખેડૂત સંગઠનો છે તેમણે દિલ્હી પહોંચવા અને ત્યાં જે ત્યાંના જે ખેડૂતો છે તેમને સમર્થન આપવા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક નાના ખેડૂતો જે છે તેમની ત્યાં આગળ તેમને કેટલાકને નજરકેદ કરવામાં આવ્યા હતા કેટલાકની અટકાયત કરવામાં આવી હતી અને આ તમામ સ્થિતિનું ફરીથી પુનરાવર્તન ન થાય તેને લઈને જે એક અહેવાલ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે ગુજરાત ગુજરાતનું ખાસ કરીને જે આઈબી ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા પણ એક એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે તમામ બાબતો પર તમામ સ્થિતિ ઉપર ગુજરાતમાં પણ બાજ નજર રાખવામાં આવી રહી છે કે ક્યાંક અહીંના જે પણ કિસાન સંગઠનના કિસાન મજદૂર સંગઠનના જે ખેડૂતો છે તે દિલ્હી જવા પ્રયાસ કરે છે કે નહીં અને પ્રયાસ કરે છે તો તેમને એ આ સ્થિતિને કેવી રીતના પૂરેપૂરી કંટ્રોલ હેઠળ લાવી શકાય આ તમામ બાબતોની વચ્ચે હવે જોવાનું એ જ રહેશે કે હવે ખેડૂતો જે છે એ આગે આગેકૂચ કરવાના મૂડમાં છે ત્યારે શાંતિમય રીતે આ કૂચ તેમની આગળ વધે

પરંતુ સાથે સાથે માનસી બેન દુઃખ સાથે કેવું પડે કે જયારે વડાપ્રધાન શ્રી અહીંયા આવે કે મુખ્યમંત્રી શ્રી પણ કોઈ પ્રવાસમાં હોય ત્યારે કોઈ ખેડૂત આગેવાન કે ખેડૂત એમને કોઈ રજૂઆત કરવા પણ ન પોગે એનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો હોય એટલે કે ક્યાંક ને ક્યાંક ખરેખર તો આ વસ્તુ ખેડૂતોને તકલીફે ખેડૂતોને સાંભળવા જોઈએ અમને બાવીસ તારીખે મોદી સાહેબ આવ્યા અમે મળવાની કોશિશ કરી તો કેસ કરી દેવામાં આવ્યો ડિટેન્શન તો ત્યાં લગી થતા તા પરંતુ હવે નાની નાની બાબતમાં એક સામાન્ય કાર્ટૂન જેવી બાબતમાં માનસીબેન મારી ઉપર કેસ કરવામાં આવ્યો તેમણે એમ કહેતા હતા કે મોદી સાહેબના પોલીસ પ્રશાસન અમને મળવા નથી દેતી તો આપણે દિવાલ કૂદીશું તો એ ગુનો થયો પરંતુ અમને વર્ષોથી મોદી સાહેબ સુધી મળવા નથી દેવામાં આવતા અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થવા દેવામાં આવતું એને ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો નથી થતો બેન તમે સમાચારના શરૂઆતમાં એક કંપનીનું નામ લીધું કે એનો નમૂના ફેલ ગયા તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ અને કંપનીનું નામ પણ તમે જાહેર કર્યું ગુજરાતમાં બેન એવી પરિસ્થિતિ છે કે જે કંપનીનું ખાતર બિયારણ કે જંતુનાશક દવાના નમૂના પ્યાલ જાય એ કંપનીના નામ છુપાવવાના કાર્યો મારી જોડે પુરાવા સાથેની વાત કરું બેન કે એ કંપનીઓના નામ કૃષિ અધિકારીઓ એમ કે અમે જાહેર ના કરી શકીએ ત્યારે આટલો મોટો કૃષિ વિભાગમાં અને ખેડૂતો પર જુલ્મ થતો હોય ત્યારે ખેડૂતોને અવાજ ના સરકાર સુધી પહોંચવો જોઈએ કા ના લોકો સુધી પહોંચવો જોઈએ એટલે ગુજરાતમાં તો ચારે બાજુથી બધી બાજુ ગણો તો ખેડૂતોને દબાવવાની ભરપૂર કોશિશ થઈએ અને વધુ પડતા સફર પણ પરંતુ હવે આગેવાનો અને ખેડૂતો પણ સમજી ગયા કે આજ દિલ્હી અમને નહીં જવા દેવાય પરંતુ અમે ચૂપી રીતે જયારે પણ ચાન્સ મળશે એવી રીતે નામી આગેવાનોને નહીં જવા દેવામાં આવે તો અમે બીજા ખેડૂતોને પણ દિલ્હી મેકલવાની કોશિશ સતત કરતા રહેશું બિલકુલ અ આપ અમારી સાથે જે કે પટેલ અને દર્શકો સુધી માહિતી અને માર્ગદર્શન પહોંચાડ્યું તે બદલ આપનો આભાર તો આ સાથે જ આગળ વધીશું હાલ રોકાઈશું વિરામ માટે